હવે વાત કરીએ તો મોંઘવારીના મારની દિવસે ને દિવસે સિંગ તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના તહેવારોના આડે ગણતરીના દિવસો બાકી બચ્યા છે ત્યારે છેલ્લા 24 દિવસમાં સિંગ તેલના ભાવમાં રૂપિયા 130નો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. આમ જે પ્રકારે જૂન માસમાં તેલના ભાવમાં 5 વખતનો વધારો જોવા મળ્યો હતો, જેમાં રૂપિયા 10થી લઈને રૂપિયા 40 સુધી વધારો જોવા મળ્યો હતો, જ્યારે જૂન માસમાં ટોટલ 130 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી પણ પ્રમાણસર મળ્યું ન હતું, જેના કારણે મગફળીના ઉત્પન્નમાં અસતત ઘટાડો જોવા મળ્યો હતો. જે બાબતનો લાભ ક્યાંક ને ક્યાંક તેલિયા રાજાઓ લઈ રહ્યા હોય તેવું બજારના સૂત્રો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ ભાવ વધારાના રિટર્ન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. સમીર શાહે જણાવ્યું હતું કે દર ચોમાસાની સિઝનમાં સિંગ તેલના ભાવમાં વધારો થાય છે, કારણ કે સિંગ તેલનો ભાવ ડિમાન્ડ અને સપ્લાયના નિયમ પર કાર્યરત છે. ત્યારે આગામી સમયમાં સિંગ તેલનો ભાવ 2100 પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહેલી છે. તો બીજી તરફ દિવસે દિવસે સિંગ તેલમાં થતા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. ભરત ભરડવા, ZS TV, રાજકોટ. હવે સિંગ તેલમાં હવે છે ને, છેલ્લા થોડા સમયથી કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એવું નક્કી કરેલું છે કે ખેડૂત જણસીના જે ભાવ હોય છે એ લોકોને, ખેડૂતોને પૂરો ભાવ મળે એટલે ટેકાના ભાવે ગવર્મેન્ટ પોતે જ ખરીદી કરી રહી છે. કોઈ એવી રીતે મગફળીની અંદર પણ છેલ્લા 2 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે ગવર્મેન્ટ પોતે ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે. હવે એને કારણે સિઝનની અંદર ખેડૂતોને પૂરા ભાવ મળે છે અને ઓફ સિઝનની અંદર એનો ફાયદો એ થાય છે કે મગફળી માર્કેટમાં પ્રોપર માત્રામાં ગવર્મેન્ટ રિલીઝ કરે છે તો અવેલેબિલિટી પૂરેપૂરી રહે છે. પણ આ વખતે થોડી પરિસ્થિતિ એટલી વિકટ છે કે આ વખતે માર્કેટમાં નાફેડ સિવાય, એટલે કે ગવર્મેન્ટ સિવાય, કોઈ પાસે મગફળી અત્યારે હાજરમાં છે નહીં. અત્યારે સિંગતેલની પરિસ્થિતિમાં આપ જોઈ શકો તો સિંગતેલમાં નવું સિંગતેલ અને જૂનું સિંગતેલ બે પ્રકારના સિંગતેલ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. નાફેડ પાસે 11 વર્ષની જે મગફળી પડી છે એ મગફળી એ લોકો નીચા ભાવે વેચી રહ્યા છે, એને કારણે 11 વર્ષથી મગફળીનું તેલનો ભાવ અત્યારે સિંગતેલમાં 10 કિલોનો 1050નો ભાવ છે. અને અત્યારે નવી મગફળી, એટલે કે આ વખતની સિઝનનું જે મગફળી છે એ સિંગતેલનો ભાવ અત્યારે 1150 રૂપિયા 10 કિલોનો ભાવ છે. એટલે અત્યારે નવી મગફળી જે હવે આવી રહી છે એનો ભાવ નાફેડ 5000ના ઉપરના ભાવે વેચી રહી છે, એને કારણે અત્યારે નવી મગફળીના તેલનો ભાવ ઊંચો છે. એટલે કે જૂના તેલનો ભાવ તમે ગણો તો 15 કિલોના ડબ્બાનો ભાવ 1800 રૂપિયાની આસપાસ છે જૂની મગફળીના તેલનો ભાવ, અને નવી મગફળીના તેલનો ભાવ 1950 રૂપિયાની આસપાસ સિંગ તેલનો અત્યારે ઓલરેડી છે. આ ઉપરાંત તહેવારની સિઝન માથે આવી રહી છે, ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમની સિઝન છે એટલે ત્યારે સિંગ તેલનો વપરાશ વધારે રહેશે. તો જો અત્યારના સંજોગોમાં સરકાર થોડી મગફળી રિલીઝ વધારે કરે અને મિલર્સને, પર્ટિક્યુલર જે નાના મિલર્સ છે એ લોકોને મગફળી પૂરતા પ્રમાણમાં પ્રોવાઈડ કરે તો અત્યારે છે ને લોકોને સિંગ તેલ પૂરતા પ્રમાણમાં મળી શકે એમ છે. મારા અંદાજે 2000થી ઉપર તો સિંગ તેલનો, નવી મગફળીના સિંગ તેલનો ભાવ જોવો જોઈએ. તે ઇમ્પોર્ટ તેલના ભાવ અતિશય નીચા છે. પામોલીન તેલ આખું વર્ષ નીચું રહ્યું છે, સોયાબીન પણ અત્યારે નીચું જઈ રહ્યું છે, સનફ્લાવર પણ એની વ્યાજબી સપાટીએ છેલ્લા 1 વર્ષથી જળવાયેલું છે. એટલે બીજા તેલના ભાવ તમે ગણો તો પામોલીન તેલ અત્યારે 15 કિલોનો ડબ્બો 950 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે, અને સોયાબીન તેલનો ડબ્બો 1250 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સોયાબીન, સનફ્લાવર એ બધા તેલ, અને આ બધા તેલ ઇમ્પોર્ટ તેલ છે, એ સિંગ તેલના પ્રમાણમાં ઘણા બધા નીચા ભાવ છે. 30-40% ભાવ નીચો રહેલો છે અને એની પણ ડિમાન્ડ પ્રમાણમાં ખૂબ સારી છે. પણ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અને પર્ટિક્યુલર ગુજરાતમાં સિંગ તેલની ડિમાન્ડ વધારે રહે છે. લોકો દેશી તેલ અને સિંગ તેલ ખાવાનું વધારે પસંદ કરે છે, એને કારણે સિંગ તેલના ભાવ હજી પણ ઊંચા જઈ શકે એવી શક્યતા છે. સિંગ તેલના ભાવ કરે તો 15 કિલોના ડબ્બાના ભાવ અત્યારે 1850 થી 1900 જેવા બધા સેન્ટરમાં હશે, જુદા જુદા સેન્ટરમાં. ભાવ તો ઊંચામાં કેટલો જઈ શકે કેવું મુશ્કેલ છે, કારણ કે એ આખું ડિમાન્ડ સપ્લાય ઉપર આવે છે. હવે સિંગ તેલ અમુક લેવલથી ઊંચું જાય તો કદાચ એની ખપત ઘટી બી જાય તો ધારતા હોય એટલો ભાવ વધી ના શકે. પણ હજી આપણે નવો પાક બજારમાં આવતા 4 મહિના કાઢવાના છે ને, અત્યારે માલની ઓલરેડી અછત છે, ખુલ્લી બજારમાં માલની આવકો ઓલમોસ્ટ નીલ છે. અત્યારે જે
ડિપેન્ડન્સી છે અમારા ઓઇલ ઇન્ડસ્ટ્રીની, એ ટોટલી નાફેડ પાસે જે માલ છે એના ઉપર ડિપેન્ડન્સી છે. તો આને કારણે ભાવ થોડા ઘણા વધી શકે અને આ ડબ્બો 2000 જેવો થઈ શકે એવો છે. ને એ કંઈ 2000 ડબ્બો થવો એ કંઈ નવી વસ્તુ નથી. 2016માં જોઈએ તો ઊંચામાં ઊંચું 2400-2400 રૂપિયા સુધીનો ડબ્બાનો રિટેલ ભાવ થઈ ગયો હતો. ને જે સિંગતેલના ભાવ છે ટોટલી ડિમાન્ડ સપ્લાય ઉપર નિર્ભર રહે છે. અને આપણે જોતા આવીએ તો આપણે નવો ક્રોપ દિવાળીની આસપાસ કે ઓક્ટોબર મહિના એન્ડમાં નવો ક્રોપ આવે છે અને એ અત્યારે સુધીમાં ધીમે ધીમે વપરાતા અત્યારે ઓલમોસ્ટ ખલાસ થઈ ગયું હોય. તો દર વર્ષે આ પીરિયડ ચોમાસાનો પીરિયડ એવો છે કે એમાં સિંગતેલના ભાવો વધે જ છે. આ કંઈ આ વર્ષે પહેલી વાર બન્યું છે એવું નથી, દર વર્ષે આ પીરિયડમાં ભાવ વધે જ છે. ત્યારે મગફળીના ભાવ ઘણા ઊંચા છે. જે અહીંયા 20 કિલોનો ભાવ બોલાય છે એના ભાવ 1000 થી 1050-60 સુધીના ભાવ છે ખુલ્લી બજારમાં.